આજના અમૃત આચમનમાં સેવાનો મહિમા છે આપણે જે સેવા કરીએ છીએ ને એ કંઈ ઓછું મહત્ત્વનું કામ નથી બહુ મહત્ત્વનું કામ છે તપ કરવાથી જે સિદ્ધિ ન મળે જે સફળતા ન મળે એ સેવા કરવાથી મળે છે ગમે એવું તપ કરો પહેલા સૌભરીએ સાઠ હજાર વર્ષ તપ કર્યું છતાં એ નિર્વાસનિક બની શક્યા નહીં અને સેવા કરનારો સેવાના પ્રતાપે નિર્વાસનિક બની જાય છે શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપે છે ઉક્કા ખાચરનો આ ઉક્કા ખાચરને સંતની સેવા કરવાનું વ્યસન પડ્યું છે ઉકા ખાચરને સંતની સેવા કરવાનું વ્યસન પડ્યું છે એવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં સેવા વગર તો એક મિનિટે ચાલે નહીં સેવાનો મહિમા બહુ મોટો છે ભાઈઓ ધ્યાન રાખજો આપણે વર્તમાન કાળની પરિસ્થિતિ જોઈએ તો આપણે જે ઉત્સવ થાય છે જ્યારે જ્યારે ઉત્સવ હોય કે શાકોત્સવ હોય કોઈ પણ પ્રસંગ હોય ત્યારે મનમાં એટલો બધો આનંદ થાય આપણા હરિભક્તો બહેનો આવી ઠંડીમાં પંદરસો બે હજાર માણસ જમ્યા હોય એની ડીસો રસોઈના વાસણો બધા જાતે માંજે સાફ કરે એ જાણીને એટલો બધો હૈયામાં આનંદ થાય કેવી સેવા કરે છે જન્મો જન્મના દોષ અપરાધ પાપ બધું ધોવાઈ જાય સેવા કરે એનાથી આ મહિમા સેવાનો મહિમા બહુ મોટો છે હમણાં જ આપણે સાંભળ્યું મહારાજે પોતાની ચોટલી કાપીને આપી દીધી સુખસ્વામીને કારણ શું હતું સેવા હતી આખી રાત જાગીને લખ્યું સત્સંગી જીવનના બધા ખરડા સેવા ને એના ઉપર ભગવાન બહુ રાજી થાય સેવા કરનારને ક્યારેય પણ આશીર્વાદ માગવા પડતા નથી બીજા બધા માગે સ્વામી આશીર્વાદ દેજો આમાં કેમ દેજો એટલે શું માગવું શા માટે પડે ઉઘરાણી એ તો એ ભીખ છે દાન નથી નહીં સભામાં કહેતા હોય ભાઈ તાળીઓ પાડો હા તાળીઓ પાડો હા ભાઈ આટલી સેવા કરી એ તાળીઓ ઉઘરાવવાની થાય એટલે ઉઘરાણી એ તો ભીખ છે બાકી સ્વયં સ્ફૂરણા એ દાન છે સેવા કરે ને એને સ્વયં આશીર્વાદ મળે કોઈ સેવા કરતા હોય ભાઈઓ હોય બહેનો હોય જુવાનિયા હોય તો અહીંયામાંથી કેટલો આનંદ થાય વાહ વાહ તો એ આપોઆપ એના આશીર્વાદ તમારા ખાતામાં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જાય અત્યારે છે ને કંઈક બેંકમાં એવું એની જાતે ટ્રાન્સફર થઈ જાય ખાતામાંથી ના ચિઠ્ઠી લખવી પડે ના ચેક લખવો પડે કાંઈ નહીં સેવા કરે ને એના ખાતામાં આશીર્વાદ બધાના ભગવાનના ભક્તોના સંતોના અને ભગવાનના એના ખાતામાં જમા થાય એટલે શ્રીજી મહારાજ કહે છે સેવા કરવાનું જેને વ્યસન પડે અને એક ક્ષણ માત્ર રહેવાય નહીં કોઈ દાડો રે અમે એક ગામડામાં ઉત્તર ગુજરાતમાં ચુવાળામાં કથા કરવા ગયા હતા ગામનું નામ છે બાંટાઈ એક ગામમાં આગેવાન હતા કોઈ હરિ હરિભક્ત નહોતા હતા હતા આગેવાન રાજકારણમાં પણ જરા નામ હતું એમનું એ વિસ્તારમાં ત્યાં કથા ગોઠવી હરિભક્તે તે આવીને કહી ગયા હું નહીં આવું સભામાં હું સભામાં નહીં આવું કેમ ભાઈ તમે તો આગેવાન છો તમે આવો તો અમારું બધું સારું શોભા કહેવાય ના મારે ટેવ છે હું અખંડ મારે જોઈએ અગરબત્તી મારી ટેવ છે હું સ્વામીજી તમારી પાસે સાચું બોલું છું કઈ વાંધો નહીં તમારી મરજી તો મને એક બીજી રજા આપો છું હું સભા મને દરવાજે બીડી છેલ્લી ફેંકીને આવીશ અને પછી પંદર વીસ મિનિટ પછી ઊભો થઈ જઈશ તમને એમ ના લાગવું જોઈએ કે વચ્ચેથી ભાગી ગયા મેં કંઈ વાંધો ને તમે દસ મિનિટમાં ઊભા થઈ જજો પણ આવજો સભામાં આવ્યા વિચારતો કે આ સ્વામિનારાયણ સાધુને એનું કયું શાસ્ત્ર લાવ્યા છે સત્સંગી જીવનની કથા પારાયણ હતી કયું શાસ્ત્ર લાવ્યા છે બેઠા પૂરા કલાક સુધી બેસી રહ્યા વાળીને એ જમાનામાં ખુરશીઓનો રિવાજ નતો પછી તો આખે આખી સાત દિવસની પારાયણ સાંભળી અને એટલા બધા રાજી થઈ ગયા એને સત્સંગનો સંતનો ગુણ આવી ગયો ગામમાં રામજી મંદિર થયું બે વર્ષ પછી એ રામજી મંદિરની પ્રતિષ્ઠા કરવા ના સ્વામિનારાયણના સાધુને બોલાવવા છે અને જે સાધુએ કથા કરી હતી એ જ સાધુ ત્યાં પ્રતિષ્ઠા કરવા ગયો આને કહેવાય વ્યસન ક્ષણ માત્ર ન રહેવાય બીડી વગર એમ જેને સેવા વગર ન રહેવાય સેવા છે સ્વામી કાંઈ જ્યારે દેખે તો અરે સેવાના ઉદાહરણ તો એવા અનેક છે મુ્બાસામાં કથા કરવા ગયેલા મોટા મહારાજશ્રી સાથે હતા બહુ વિશાળ મંદિર છે આપણા અંબાસમાં આમ બધા બેઠેલા નજર પડે ચોકમાં તો પગથિયાં ઉપર એક કબૂતર ચરકી ગયેલો તો એ મંદિરના આગેવાન પ્રેસિડેન્ટ આવ્યા તો કબૂત આ કબૂતર જોયેલું ચરકેલું એટલે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને તરત જ એ લૂછી રૂમાલ બેવડો ચોડો વાળીને પાછો ખિસ્સામાં મૂકી દીધો અમે બધાએ જોયો તો મહારાજ શ્રીના પ્રશંસા કરી એટલે આ સેવા સેવા ઘણી વાર શોધી લેવાની હોય કે આ શું છે એમ તરત જ કેવી અદ્ભુત વાત છે તો શ્રીજી મહારાજ કહે છે સેવાનો પ્રતાપ આવી રીતે જેને સેવા કરવાનો અંગ હોય એના અંતઃકરણની મલિન વાસના એ સર્વનાશ પામી જાય છે કોઈ સાધન સૌ જેમ હાઈઠ હજાર વર્ષ તપ કરવું ન પડે સેવા કરો સુખિયા બનો મધ્ય પ્રકરણનું પચીસમું વચનામૃત છે